નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. પ્રકૃતિના જતન સાથે હોમગેટ દિવસની ઉજવણી કરવામાં આવેલ, વૃક્ષારોપણ સાથે સાથે સ્વચ્છતા પણ કાર્યક્રમ કરવામાં આવેલ, સ્વચ્છતા મિશન ગ્રુપ પણ સહભાગી થઈને સ્વચ્છતા કાર્ય કરેલ. જામનગરમાં નેવી ડેની ઉજવણી, વાલસુરામાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી બેન્ડની મધુર સુરાવલી અને દિલધરક કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગાભોઈ ખાતે હોમગાર્ડ દિનની ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના ખેરબ્રહ્મા ખાતે પણ હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રણ દ્વારા શહેરના બાકી રહેતા રેશન ગ્રાહકોના સભ્યોને આધાર કાર્ડ લિંક કરવાની સૂચના આપવામાં આવી. નસવાડી ગોદામ નેશનલ હાઈવે 56 ઉપર રાત્રિના લીલા વૃક્ષોનું નીલકંઠ કાઢતા વીરપ્પનો સક્રિય. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાની વહલાદોલા નીતિને લઈને પ્રાંતિજ નગરપાલિકાને વર્ષે લાખો રૂપિયાનું નુકસાન, તો નગરજનો માટે પાણીના પૈસા, તો અન્નદાતા કોન્ટ્રાક્ટરો માટે પાણી ફ્રી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ 27 ગામ પંચાયતની ચૂંટણીને લઈને સરપંચ તથા સભ્યોના ભરાયેલા ફોર્મમાંથી કુલ 8 ફોર્મ રદ થયા. જગદીશ ઠાકોરના પ્રમુખ બનતા જ કોંગ્રેસને ફટકો, પૂર્વ સાંસદ ભાજપમાં જોડાયા. સીઆર પાટીલ મરાઠી છે, મહારાષ્ટ્રમાં રાજ કરે, તેને ગુજરાતમાં શું કામ છે? ભરતસિંહ. 2021 કરતા અલગ નહીં હોય 2022ના નવા વેરિયન્ટ પર ડોક્ટર નારાયણ. જામનગરમાં ઓમિક્રોન સક્રિય, દર્દીના ઘરે જ ચાલતું હતું ટ્યુશન ક્લાસ, તંત્ર એલર્ટ. પત્ની અને દીકરીની ગેરહાજરીમાં રાજપીપળાના ભાજપના કોર્પોરેટરે આપઘાત કર્યો. 14 વિકેટ લીધી છતાં એઝાઝ પટેલને મેન ઓફ ધ મેચ ન મળ્યો, સોશિયલ મીડિયા પર બબાલ. ઓમિક્રોન બાળકો માટે ઘાતક, સારા શરૂ કરવાના નિર્ણયમાં ફેરવિચારણા કરો, ડોક્ટર બળદેવ. વડોદરામાં ભાજપના નેતાને ઘાયે અરફેટે લીધા, મેયરે કહ્યું હત્યાના પ્રયાસનો ગુનો. ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્યમાં હજુ લોકોએ કોરોના વેક્સિન નથી લીધી. એચડીએફસી સહિત 4 બેંકોમાં ફિક્સ ડિપોઝિટ પર પહેલાથી વધારે વ્યાજ. ગુજરાતમાં મળશે 20 રૂપિયામાં 200 કિમીનું એવરેજ આપતું ઈંધણ, સરકારે જમીન રિઝર્વ કરી. રેલવેનું ખાનગીકરણ થશે કે નહીં, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યો જવાબ. ચૂંટણી પહેલા 18,000 કરોડના પ્રોજેક્ટને ખુલ્લો મૂકી પીએમ બોલ્યા, મત બેંકના ધોરણે. કોંગ્રેસ વિના વિપક્ષી ગઠબંધન બનાવ, બીજેપીને મજબૂત કરવા બરાબર, શિવસેના. દેશમાં એક દિવસમાં ઓમિક્રોનના 18 કેસ, સૌથી વધુ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં. મુંબઈની હોટેલ તાજમાં થશે તારક મહેતાના જેઠાલાલની દીકરીના લગ્ન. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.